ગાંધીનગર મનપાની 20મી સ્થાયી સમિતિની આજરોજ બેઠક યોજાઈ હતી, જેમ 10 વિષય ઉપર મહત્વની ચર્ચા અને શહેરી ગામોના વિકાસ કાર્યો માટે ટેન્ડરોની મંજૂરી અપાઈ હતી. મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંત પટેલે વધુમાં માહિતી આપી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની આજે 20મી સ્થાયી સમિતિની બેઠક મળી હતી. એની અંદર અલગ અલગ પ્રકારના 10 વિષયો હતા. આ 10 વિષયોમાં કેટલાક સુધારા સાથે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. આમાં જે બાબતો હતી એ પૈકીમાં સૌથી મહત્ત્વની બાબત અને ઘણા સમયથી જે પેન્ડિંગ હતી ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે, એ અગાઉ જે નોટિફાઈડ એરિયામાં કામ કરતા 173 અધિકારી કર્મચારીઓ કે જે 30/4/2010 રોજ રાજ્ય સરકારના નોટિફિકેશન દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની જે રચના થઈ, રચના થયા પછી આ 173 અધિકારી કર્મચારી મિત્રો ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર નિહિત થયા, એટલે કે એમાં સમાવેશ થયો. આ 173 અધિકારી કર્મચારીઓમાંથી લગભગ 139 અધિકારી કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે અને 34 અત્યારે હાલ પ્રવૃત્ત છે. એમના પેન્શનનો એક પ્રશ્ન ઘણા સમયથી પેન્ડિંગ હતો અને એ કોર્ટમાં પણ, નામદાર હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ હતો. તો એના અનુસંધાનમાં વિસ્તૃત ચર્ચાને અંતે, પુખ્ત વિચારણાને અંતે ગાંધીનગર મહાનગરપાલિકામાં આ કામ કરતા 173 અધિકારી કર્મચારીઓને મહાનગરપાલિકા જ્યાંથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જે ચૂકવવાપાત્ર પેન્શન અને અન્ય ભથ્થા એમને કાયદેસર ચૂકવવા એ બાબતનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની અંદર આશરે લગભગ ગાંધીનગર મહાનગરપાલિકાને હાલ પૂરતો 14 કરોડ રૂપિયાનો બોજો પડશે અને એમાં દર વર્ષે લગભગ 1 કરોડની આજુબાજુમાં ચૂકવવાપાત્ર ભથ્થાઓ ચૂકવવાના થશે. એ સિવાય અન્ય વિષયોની અંદર વોર્ડ નંબર 11માં આવેલા લગભગ 14 PP સ્કીમની અંદર 97 કિલોમીટર જેટલી પાણીને, પીવાના પાણીની લાઇનનું નેટવર્કનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું. એ સિવાય ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જ્યાં પાણીની અછત છે ત્યાં આગળ જરૂરી હોય ત્યાં આગળ નવા બોર બનાવવા માટેનું પણ ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું. ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર જ્યાં આગળ બંધ મિલકતો પડેલી છે તો એમાં GPMC એક્ટને કલમ 56 હેઠળ મળવાપાત્ર રાહત આપવાની જે બાબત છે એનું પણ આજે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. એ સિવાય ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલા 45 પબ્લિક ટોયલેટ અને 7 કોમ્યુનિટી ટોયલેટ, એમ કુલ 52 ટોયલેટની અંદર 141 કર્મચારીઓને જે રાખવાની બાબત છે અને એનું જે મેન્ટેનન્સની બાબત છે એમાં માસિક લગભગ 2.5-2.5 લાખની આજુબાજુ નું ચૂકવણું કરવાનું થાય છે, એક કોન્ટ્રાક્ટ પર આજે મંજૂર કરવામાં આવ્યો.